વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢના મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં જ્યારે 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે, એવામાં દાત્રાણા ગામમાં તો 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે સમગ્ર ગામ હાલ તો જળમગ્ન થઈ રહ્યું છે. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદના કારણે દાત્રાણા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ પણ ઊભી થઈ છે, કારણ કે 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર ગામ પાણી પાણી થઈ ચૂક્યું છે. ગામમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. આ તરફ મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના મેંદરડાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબક્યો. આ તરફ વાત જૂનાગઢના જોશીપુરા વિસ્તારની કરીએ, જ્યાં જોશીપુરામાં પણ સતત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જૂનાગઢમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ છે. જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે વરસાદ બાદ આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે અંડરપાસને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એવામાં સ્થાનિકોની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા અહીં કરવામાં આવે. તો જોશીપુરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ઝાંઝરા રોડ અંડરપાસમાં પણ પાણી ભરાયાના સમાચાર છે.